અમીરગઢના ડાબેલા પાસે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરે કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો. મંદિરની આસપાસ પહાડોમાં વહેતા ઝરણાને લઈ કાશ્મીર જેવા આહલાદક દ્રશ્યો સર્જાયા. અમીરગઢ તાલુકાના ડાબેલા ગામથી અંદાજિત 5 કિલોમીટર દૂર આવેલા નીલકંઠ મહાદેવના મંદિર ખાતે કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. મંદિરની આસપાસ પહાડોમાંથી વહેતા ઝરણાને લઈ જાણે અહીં કાશ્મીર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે સવાર સાંજ આ મંદિરે પૂજા અર્ચના અને મંદિરના ઘંટનાદનો અવાજ સંભળાતા સમગ્ર જંગલમાં ભક્તિસભર વાતાવરણ સર્જાય છે. શ્રાવણ માસનો પ્રારંભ થતા જ બનાસકાંઠા જિલ્લાના શિવાલયોમાં ભક્તો શિવલિંગની પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીને પગલે શિવ મંદિરોમાં ભક્તોની સંખ્યા અને અવર જવર ઓછી હોવાથી લોકો ઘરે જ ભગવાન શિવની ઉપાસના કરતા હોય છે. વરસાદ શરૂ થતા જ બનાસકાંઠા જિલ્લામાં આંતરિયાળ વિસ્તારોમાં આવેલા શિવ મંદિરો અને તેની આસપાસના જંગલોમાં લીલોતરી છવાઈ જાય છે. તેમાં કેટલાક સ્થળે તો ઝરણાઓ તેમજ નદીઓ વહેતી હોય અદ્ભુત નજારો સર્જાતો હોય છે. આવી જ રીતે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલા ડાભેલા ગામથી 5 કિલોમીટરની દૂરી પર નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન કરવા આવે છે. ત્યારે મંદિરની આસપાસ કુદરતી સૌંદર્યના આહલાદક દ્રશ્યો સર્જાતા લોકો અહીં વહેતા ઝરણા જોવા માટે અને ફોટોગ્રાફી કરવા માટે પણ ઉમટી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સર્જાતા આ દ્રશ્યો જાણે કાશ્મીર જેવા દ્રશ્યોની ઝાંખી કરાવતા હોય છે. રિપોર્ટર નરેશ સિંહ, ડાભી, અમીરગઢ.